नमस्कार वाला विद्यार्थी मित्रों, अगौना वीडियो में आपणे भागीदारी करारनामा विषे विस्तृत में चर्चा करी समझ मेळवी। हवे आजे आपणे ए पछीनो एक प्रश्न भागीदारी कायदा 1932 नी जोगवाईओनो अभ्यास करवानो छे। भागीदारी जे करारनामुं छे तेनी सामे भारतीय भागीदारी कायदा 1932 मां पण एक करारनामुं करवामां आवेल छे। आजे करारनामुं छे एने भागीदारी कायदा 1932 नी जोगवाईओ कहेवामां आवे छे। तो आजे जोगवाईओ जे करेल छे कायदामां ए क्यारे लागु पाड़वी, एनो क्यारे उपयोग करवो, तो જ્યારે કોઈક ભાગીદારી પેઢીમાં ભાગીદારી કરારનામું કરેલ ન હોય અથવા કરારનામામાં કોઈક બાબતને લઈને કે કોઈક મુદ્દે યોગ્ય સ્પષ્ટતા કરેલ ન હોય તો ત્યારે આ જોગવાઈઓનો ઉપયોગ કરી જો કોઈ પ્રશ્નો ઉપસ્થિત થયેલ હોય તો એનું નિરાકરણ લાવવામાં આવે છે। અત્યારે એક શબ્દ બોલી ગયો, સ્પષ્ટતા, એટલે કરારનામામાં સ્પષ્ટતા ન હોય। કેવી સ્પષ્ટતા? ફોર એક્ઝામ્પલ, કે કોઈક ભાગીદારે ભાગીદારી પેઢીને લોન આપી છે, તો ભાગીદાર પેઢીને લોન આપે તો સ્વાભાવિક છે કે ભાગીદારી પેઢીએ ભાગીદારને લોન પર વ્યાજ ચૂકવવું પડે, બરાબર। પણ ભાગીદારી કરારનામું આપણે કર્યું એમાં ભાગીદારી પેઢી ભાગીદારને આ લોન પર કેટલા રૂપિયા એટલે કે કેટલા ટકા વ્યાજ ચૂકવશે એનો ઉલ્લેખ કરારનામામાં કરવાનો રહી ગયેલ હોય તો તે સમયે શું કરવાનું, કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું, એ મૂંઝવણ ઊભી થાય। તો આને કહેવાય સ્પષ્ટતા કરેલ નથી કે નોંધેલ નથી। તો એવા સંજોગોમાં ભાગીદારી કાયદા 1932ની જે જોગવાઈઓ છે એને આધારે કેટલા ટકા વ્યાજ ચૂકવવું એ જે પ્રશ્ન ઉપસ્થિત થયો એનું નિરાકરણ લાવવામાં આવે છે। એટલે ઘણા બધા એવા મુદ્દા હોઈ શકે, જેમ કે મૂડી છે, તો ભાગીદારને મૂડી પર પેઢી વ્યાજ ચૂકવે છે, તો જો એવું નક્કી થયું હોય કરારનામામાં કે 10% મૂડી પર વ્યાજ પેઢી ભાગીદારને ચૂકવશે, તો પેઢી દર વર્ષના અંતે 10% લેખે ભાગીદારને વ્યાજ ચૂકવશે। પણ જો કરારનામામાં એવી સ્પષ્ટતા કરેલી જ નથી કે પેઢી ભાગીદારને કેટલું મૂડી પર વ્યાજ ચૂકવશે, તો એ પ્રશ્ન ઊભો થયો કે કેટલું મૂડી પર વ્યાજ ચૂકવવાનો, તો ત્યારે કાયદાની જોગવાઈઓના આધારે આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે છે। કાયદામાં એવું કીધું છે કે મૂડી પર વ્યાજ ચૂકવવાનું નહીં, એટલે જો કરારનામું ન કરેલું હોય અથવા કરારનામામાં સ્પષ્ટતા ન હોય મૂડી પર વ્યાજ કેટલું ચૂકવવું ભાગીદારી પેઢીએ ભાગીદારને, તો જોગવાઈ પ્રમાણે, કાયદાની જોગવાઈ પ્રમાણે મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી। એટલે આ બે ઉદાહરણ મેં તમને આપ્યા કે કયા સંજોગોમાં ભાગીદારી કાયદાની જોગવાઈઓને આધારે ઉપસ્થિત થયેલ કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવી શકાય। પહેલો મુદ્દો છે આ જોગવાઈઓમાં કે પેઢીના દરેક ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે। એટલે જે પણ મૂડી લાવવામાં આવે છે એ કેવી રીતે નક્કી થાય? પરસ્પર સમજૂતીથી। એટલે દરેક ભાગીદાર નક્કી કરે સમજૂતીથી કે ભાઈ આપણે બધા 1-1 લાખ રૂપિયા મૂડી લઈએ તો બધા ભાગીદારો લાખ રૂપિયા લાવશે। ધારો કે 3 ભાગીદાર છે, એ, બી અને સી, તો 1 લાખ, પછી 1 લાખ અને 1 લાખ દરેક ભાગીદાર લાવશે। એવું નક્કી થાય કે પહેલો ભાગીદાર 3 લાખ લાવે, બીજો ભાગીદાર 4 લાખ લાવે,
ત્રીજો ભાગીદાર 2 લાખ લાવે તો પછી એ રીતે મૂડી લાવશે, એટલે પરસ્પર સમજૂતીથી મૂડી લાવવામાં આવે છે. કાયદામાં આ અંગે, એટલે 1932ના કાયદામાં આ અંગે કોઈ બંધન નથી. એટલે તમે મૂડી પર, અરે મૂડી લાવો તો પણ ખરું, મૂડી ના લાવો તો પણ ખરું, એટલે કેટલી મૂડી લાવી, વધારે ઓછી, એનું કોઈ બંધન નથી. દરેક ભાગીદારે મૂડી લાવી ફરજિયાત પણ નથી. કોઈ ભાગીદાર હોય તો એ મૂડી ના પણ લાવે, અને એના નામનો ઉપયોગ કરવા માટે, એની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરવા માટે આપણે એને ભાગીદાર બનાવ્યો હોય તો મૂડી ના પણ લાવે. કાર્યક્ષમ હોય, નોલેજેબલ વ્યક્તિ હોય, નિષ્ણાત હોય, અને એને આપણે ભાગીદાર બનાવ્યો હોય આપણા કામ માટે, તો એ મૂડી ના પણ આપે. તો આ પહેલો મુદ્દો હતો, મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી કરી લાવવામાં આવે છે, કોઈ બંધન નથી, મૂડી લાવી ફરજિયાત પણ નથી. બીજો મુદ્દો છે, ભાગીદારને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. એટલે બીજો મુદ્દો છે મૂડી પર વ્યાજનો. જો ભાગીદારી કરારનામામાં ભાગીદાર એ, બી અને સી ભેગા મળી એવું નક્કી કરેલું હોય કે મૂડી પર વ્યાજ 10% લેખે રાખવાનું, તો તેવા સંજોગોમાં ભાગીદારી પેઢી દરેક ભાગીદારને એમની મૂડી પર 10% લેખે વ્યાજ ચૂકવશે. પણ જો કરારનામામાં મૂડી પર વ્યાજ પેઢીએ ભાગીદારોને કેટલું ચૂકવવું એવી સ્પષ્ટતા કરેલ નથી કે એવું લખેલ નથી, તો એવા સંજોગોમાં કાયદાની જોગવાઈ પ્રમાણે ભાગીદારોને મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી. કાયદો આવું કહે છે, આ યાદ રાખવાનું. એના પછી ત્રીજો મુદ્દો, ખૂબ જ અગત્યનો, નફા નુકસાનની વહેંચણી. જો કરારનામામાં એવું નક્કી કરવામાં આવેલ હોય કે દરેક ભાગીદાર જે મૂડી લાવે છે જેટલી પણ હોય, પણ નફા નુકસાનનું પ્રમાણ આપણે 3:2:1 રાખીશું, એટલે એનું 3, બીનું 2 અને સીનું 1. એટલે ધારો કે જો 6 રૂપિયા નફો થાય તો એ 3 રૂપિયા લઈ જાય, બી 2 રૂપિયા લઈ જાય અને સી 1 રૂપિયો લઈ જશે. એટલે જો આવું કરારનામામાં નક્કી થયું હોય તો જેટલો પણ નફો થાય એ 3:2:1 પ્રમાણમાં વહેંચવાનું, બરાબર. પણ જો કરારનામું લખેલ નથી આપણે, એટલે કરારનામું બનાવ્યું જ નથી, મૌખિક છે કરારનામું, કાં તો પછી કરારનામામાં નફા નુકસાનના જે પ્રમાણ છે એની કોઈ સ્પષ્ટતા નથી, તો કાયદો એવું કહે છે, એની જોગવાઈ એવું કહે છે કે નફો કે નુકસાન એ સરખા પ્રમાણમાં વહેંચવાનો, એટલે સરખું પ્રમાણ એટલે શું, 1:1:1. એટલે જે પણ નફો થાય એને સરખા પ્રમાણમાં વહેંચી દેવાનું. એટલે ધારો કે 30,000 રૂપિયા નફો થયો તો 10,000 રૂપિયા એના, 10,000 રૂપિયા બીના અને 10,000 રૂપિયા સીના. એટલે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે કરવી, આવું કાયદો કહે છે. પણ ક્યારે સરખા હિસ્સામાં કરવી? જ્યારે કરારનામામાં કોઈ સ્પષ્ટતા ન હોય અથવા કરારનામું કરેલ ન હોય તો ત્યારે સરખા પ્રમાણમાં નફો કે નુકસાન વહેંચવો. પણ જો કરારનામામાં સ્પષ્ટતા હોય અને એવું નક્કી કરેલ હોય કે 3:2:1 પ્રમાણમાં નફો કે નુકસાન વહેંચવો, તો 3:2:1 પ્રમાણમાં નફો કે નુકસાન વહેંચવામાં આવે છે. ત્યાર પછી ચોથો મુદ્દો, ભાગીદારે પેઢીમાંથી કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરાય નહીં. એટલે ચોથો મુદ્દો છે ઉપાડ પર વ્યાજ. ભાગીદારે પેઢીમાંથી વર્ષ દરમિયાન જેટલો પણ ઉપાડ કરેલો હોય એ ઉપાડ પર પેઢી ભાગીદાર પાસેથી વ્યાજ લઈ શકે, અને એ જે વ્યાજ લેવામાં આવે એને ઉપાડ પર વ્યાજ કહેવાય. પણ ક્યારે વ્યાજ લઈ શકે? જો કરારનામામાં એવું નક્કી થયું હોય કે ધારો કે દરેક ભાગીદાર જેટલો ઉપાડ કરશે એના ઉપર પેઢી 12% લેખે વ્યાજ વસૂલ કરશે. એટલે જો કરારનામામાં આવું લખેલ છે, 12% લેખે પેઢી ભાગીદાર પાસેથી વ્યાજ વસૂલ કરશે,
તો પેઢી વ્યાજ લેશે, પણ કરારનામામાં કેટલા ટકા ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું એનો ઉલ્લેખ નથી, 12% ઉલ્લેખ નથી, તો ત્યારે પેઢી ભાગીદાર પાસેથી ઉપાડ પર વ્યાજ લઈ શકે નહીં. આ ચોથો મુદ્દો. પાંચમો, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. પાંચમો મુદ્દો, ભાગીદારી કરારનામામાં જો નક્કી થયેલ હોય કે જે સક્રિય ભાગીદાર છે એને પગાર, બોનસ, કમિશન કે મહેનતાનું આ ચારમાંથી કંઈક આપવું, ફોર એક્ઝામ્પલ પગાર ચૂકવવાનો છે મહિને 10,000 રૂપિયા, એટલે જો કરારનામામાં એવું નક્કી થયું છે કે ભાગીદાર શ્રીને મહિને 10,000 રૂપિયા સક્રિય કામ કરવા બદલ પગાર તરીકે ચૂકવવા, તો પેઢી ચૂકવી શકે. પણ જો કરારનામામાં આવી સ્પષ્ટતા કરેલ ન હોય કે સીને 10,000 વ્યાજ અરે પગાર ચૂકવવો, તો એવા સંજોગોમાં ભાગીદારી કાયદાની જોગવાઈ એવું કહે છે કે કોઈ પણ ભાગીદાર એ માલિક છે એટલે કામ કરે તો એને એના બદલામાં પગાર, બોનસ, કમિશન કે મહેનતાનું આપી શકાય નહીં. બરાબર, એટલે કાયદો તો પગાર, બોનસ, કમિશન, મહેનતાનું આપવાની ના પાડે છે, પણ જો ભાગીદારી કરારનામામાં ભાગીદારો સર્વસંમતિથી એવું નક્કી કરે કે આપણે પગાર સીને ચૂકવવાનો, તો પછી ભાગીદારી પેઢી પગાર ચૂકવશે. છઠ્ઠો ખૂબ જ અગત્યનો મુદ્દો, લોન પર વ્યાજ. આમાં બે મુદ્દા છે. જો ભાગીદારી પેઢી ભાગીદારને લોન આપે તો ભાગીદારી પેઢીએ ભાગીદાર પાસેથી કેટલું વ્યાજ લેવું એનો કાયદાની જોગવાઈમાં કોઈ ઉલ્લેખ નથી. પણ જો ભાગીદારી પેઢીને લોન આપે તો તેવા સંજોગોમાં એને વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું આવું કાયદો કહે છે. એટલે ભાગીદારી પેઢી ભાગીદારને લોન આપે તો ભાગીદારે ભાગીદારી પેઢીને કેટલું વ્યાજ આપવાનું એની કાયદામાં કોઈ જોગવાઈ નથી. પણ જો ભાગીદાર ભાગીદારી પેઢીને લોન આપે તો ભાગીદારી પેઢીએ આ લોન ઉપર ભાગીદારને કેટલું વ્યાજ આપવાનું એની જોગવાઈ છે, અને કેટલું વ્યાજ આપવું પડે, 6% વ્યાજ આપવું પડે આવું કાયદો કહે છે. કાયદો એવું કહે છે કે 6% ભાગીદારને ભાગીદારી પેઢીએ 6% વ્યાજ આપવું પડે. પણ જો ભાગીદારી કરારનામામાં એવું નક્કી થયું હોય કે ભાગીદારને ભાગીદારી પેઢી 12% વ્યાજ ચૂકવશે લોન પર, તો પછી 12% ચૂકવવાનું. જો ભાગીદારી કરારનામામાં એવું નક્કી થયું હોય કે ભાગીદાર પાસેથી લીધેલી લોન પર ભાગીદારી પેઢી 5% વ્યાજ ચૂકવશે, તો પછી એ સંજોગોમાં ભાગીદારી પેઢી ભાગીદારને 5% વ્યાજ ચૂકવશે. 6-6% થી 1% ઓછું છે, પણ નક્કી થયું છે સર્વસંમતિથી, એટલે ભાગીદારને ભાગીદારી પેઢી 6% લેખે વ્યાજ ચૂકવવાને બદલે 5% લેખે વ્યાજ ચૂકવશે. પણ જો લોન પર કેટલું વ્યાજ ચૂકવવું એનો કરારનામામાં ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ જ નથી, લખવાનું જ ભૂલી ગયા આપણે કે ભાગીદારને પેઢી 4% વ્યાજ ચૂકવશે, તો એવા સમયમાં જો કરારનામામાં ઉલ્લેખ ન હોય તો પેઢીએ ભાગીદારને 6% લેખે વ્યાજ તો ચૂકવવું પડે જ. બરાબર. અને સાતમો મુદ્દો, જો કોઈ ભાગીદારે પેઢી માટે વ્યાજબી ખર્ચ કરેલ હોય તો તે મજરે મેળવવાનો તેને અધિકાર છે. એટલે પેઢી વતી કોઈ ભાગીદાર
कोई खर्च करे, फॉर एक्जाम्पल करो जाहेरात खर्च 10,000 रुपया, तो आ 10,000 रुपया भागीदार पेढ़ी पास थी परत लई सके छे, एटले एने मजरे मेळवानो अधिकार छे। तो आ 7 मुद्दा थया। पहेलो हतो मूड़ी परस्पर समझूतीथी नक्की करवामां आवे छे, એનું કોઈ બંધન નથી અને લાવવી ફરજિયાત પણ નથી। બીજો મુદ્દો હતો મૂડી પર વ્યાજ। જો કરારનામામાં નક્કી થયેલ હોય કે ધારો કે 10% મૂડી પર વ્યાજ ચૂકવવાનું, તો દરેક ભાગીદારને પેઢી 10% મૂડી પર વ્યાજ ચૂકવે। પણ જો નક્કી ન થયેલ હોય, એની સ્પષ્ટતા ન હોય, તો મૂડી પર વ્યાજ ચૂકવાય નહીં, આવો કાયદો કહે છે। એવી રીતે બીજો મુદ્દો છે નફા નુકસાનની વહેંચણી। જો કરારનામામાં 3:2:1 લીખે નફો કે નુકસાન વહેંચવો એવું નક્કી કરેલ હોય, તો પછી 3:2:1 પ્રમાણે નફો કે નુકસાન વહેશે। પણ વહેંચણીનું પ્રમાણ નક્કી ન કરેલ હોય, સ્પષ્ટતા ન હોય, તો કાયદામાં આપેલી જોગવાઈ પ્રમાણે સરખા હિસ્સે નફો કે નુકસાન વહેંચવાનો, ખાસ યાદ રાખવાનો મુદ્દો આ। ઉપાડ પર વ્યાજ ચોથો મુદ્દો। ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરે તો એના ઉપર ઉપાડ પર વ્યાજ કેટલું પેઢી ભાગીદાર પાસેથી વસૂલશે એવું જો કરારનામામાં લખ્યું છે અને એવું 12% ધારો કે નક્કી કર્યું, તો પછી 12% લેખે પેઢી વ્યાજ વસૂલ કરશે ભાગીદાર પાસેથી। પણ જો નક્કી ન કરેલ હોય તો વ્યાજ વસૂલ કરી શકે નહીં। પાંચ મુદ્દો, પગાર બોનસ કમિશન કે મહેનતાનું પણ આપી શકાય નહીં, પણ જો કરારનામામાં નક્કી કરેલ હોય તો આપી શકાય। પછી છે લોન પર વ્યાજ। બે મુદ્દામાં આપણે જોયા, જો ભાગીદારી પેઢી ભાગીદારને લોન આપે તો ભાગીદાર ભાગીદારી પેઢીને એ લોન ઉપર કેટલું વ્યાજ ચૂકવશે એની કાયદામાં કોઈ જોગવાઈ નથી। શેની જોગવાઈ છે? જો કોઈ ભાગીદાર ભાગીદારી પેઢીને લોન આપે તો એ લોન ઉપર ભાગીદારને જોગવાઈ, કાયદાની જોગવાઈ પ્રમાણે 6% લેખે વ્યાજ મળવું જોઈએ। પણ જો કરારનામામાં એવું નક્કી કરેલ હોય કે એને 12% લેખે વ્યાજ આપવાનો, તો 12% લેખે, 5% લેખે વ્યાજ આપવાનો, તો 5% લેખે। પણ જો કરારનામામાં સ્પષ્ટતા કરેલ ન હોય લોન પર વ્યાજની, તો ત્યારે 6% લેખે વ્યાજ એને આપવાનું। અને જો કોઈ ભાગીદારે પેઢી વતી વ્યાજબી ખર્ચ કરેલ હોય તો તેને મજરે લેવાનો અધિકાર છે, એટલે પૈસા એ પેઢી પાસેથી લઈ શકે। બરાબર, પ્રશ્ન અહીંયા પૂરો થાય છે। અસ્તો।